એનસીઈઆરટી ચેપ્ટર નંબર 11 આલ્કોહોલ ફિનોલ અને ઇથર સંયોજનોમાં આજે આપણે ફિનોલની ચાર રાસાયણિક પ્રક્રિયાઓ લઈને આવ્યા છીએ, જેમાં કોલબી પ્રક્રિયા છે, રિમર્ટિમાન પ્રક્રિયા છે, ત્યારબાદ ફિનોલમાંથી આપણે બેન્ઝીન બનાવીશું, મતલબ કે રિડક્શન પ્રક્રિયા થશે અને ફિનોલનું ઓક્સિડેશન કરી અને બેન્ઝો ફિનોલ બનાવવાના છીએ. તો સૌ પ્રથમ જોઈએ છીએ ફિનોલની કોલબી પ્રક્રિયા. ધ્યાન રાખો, સ્ક્રીનશોટ કરી લો કમ્પ્લીટલી. તમે જોઈ શકો છો કે ફિનોલ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી અને સોડિયમ પેરોક્સાઇડ બનાવે છે. જાણો છો કઈ પ્રક્રિયા થઈ છે? ઓ બોન્ડ એચ વન તૂટવાની પ્રક્રિયા થઈ, એચ પ્લસ નું વિસ્થાપન થઈ અને સોડિયમ દાખલ થયેલો છે. અહીંથી ઓ એચ માઇનસ અને એચ પ્લસ તમે ભેગા કરી અને એચ ટુ ઉપનિપજ તરીકે લખી શકો છો. ઓકે, તો આ પહેલું સ્ટેપ છે કે જ્યાં ફિનોલમાંથી સોડિયમ ફિનોક્સાઇડ બને છે. હવે જુઓ, ફિનોલને સોડિયમ ફિનોક્સાઇડ સાથે સરખામણી કરીએ તો તે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં વધુ પ્રતિક્રિયાત્મક છે. કદાચ ક્વેશ્ચન પૂછાય તો કાળજી રાખજો કે ફિનોલ કરતાં એમાંથી બનતું સોડિયમ ફિનોક્સાઇડ એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં વધુ પ્રતિક્રિયાત્મક છે. મતલબ કે આને, એટલે કે સોડિયમ ફિનોક્સાઇડને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા ફિનોલની સરખામણીમાં વધુ છે. એ તમે જાણો છો કેવી રીતે? તો સીધા તમારા સેન્ટર ઉપરથી તમે ધન આયનનું વિસ્થાપન કરી શકશો. ઓકે, ત્યારબાદ તમે જોઈ શકો છો કે જે સોડિયમ ફિનોક્સાઇડ બન્યું છે એ સોડિયમ ફિનોક્સાઇડ CO2 જેવા નિર્બળ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક સાથે વિસ્તરણ પ્રક્રિયા પામી અને સેલિસિલિક એસિડ બનાવે છે. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયક પર કેવો છે? નિર્બળ છે. OH સોડિયમને સબસ્ટિટ્યુટ કરેલા છે અને અહીંયા COOH મતલબ કે અહીંથી રિમૂવ થયેલા હાઇડ્રોજન છેડા ઉપર જાય છે, અથવા તો અહીંથી રિમૂવ થયેલા હાઇડ્રોજન અહીંયા મળી જશે. મૂળ હાઇડ્રોજન તમે અહીંથી આપો છો કે પછી અહીંથી ટ્રાન્સફર કરો છો, એમાં કોઈ ચેન્જ થવાનો નથી. તો આ બન્યું 2-hydroxybenzoic acid, જેને તમે ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ પણ કહી શકો છો. તો આ શું છે? સેલિસિલિક એસિડ. નામ બંધારણ યાદ રાખજો, બેન્ઝોઇક એસિડના ઓર્થો સ્થાન ઉપર હાઇડ્રોક્સિલ સમૂહ જોડાય અને સેલિસિલિક એસિડ નામનું સંયોજન બનાવે છે, જેને આપણે ઓર્થો અથવા તો 2-hydroxybenzoic એસિડના નામે પણ ઓળખી શકીએ. બે માર્ક્સનો આઈએમપી ક્વેશ્ચન બને છે, કયો? કોલબી પ્રક્રિયા. ઓકે, અથવા તો સેલિસિલિક એસિડની બનાવટ અથવા તો કાર્બનિક પરિવર્તન આપો ફિનોલમાંથી સેલિસિલિક એસિડ. ઓકે, લાંબુ થઈ શકે છે. એસ્પિરિન ભણ્યા છીએ, યાદ છે? એસ્પિરિનમાં એસાઇલ સમૂહ દાખલ કરી અને આપણે એસિટાઇલ સેલિસિલિક એસિડ બનાવેલો છે, જેને આપણે એસ્પિરિન નામ આપેલું છે. ઓકે, હવે રિમર્ટિમાન પ્રક્રિયા વિશે થોડીક માહિતી મેળવી લઈએ. તો રિમર્ટિમાન પ્રક્રિયામાં તમે જોઈ શકો છો, જુઓ દેખી આપું છું કે ફિનોલને સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં ક્લોરોફોર્મ સાથેની પ્રક્રિયાથી બેન્ઝીનના ઓર્થો સ્થાનમાં આલ્ડિહાઇડ સમૂહ દાખલ થાય છે. ફિનોલને ક્લોરોફોર્મ સાથેની જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા થવાથી તમારા ફિનોલના ઓર્થો સ્થાનમાં આલ્ડિહાઇડ સમૂહ દાખલ થાય છે, જે દાખલ કરવા માટે પ્રથમ મધ્યવર્તી એટલે કે ઇન્ટરમીડિયેટ બનેલું છે. CHCl3માંથી CHCl2 છે. ઓકે, અહીંથી એક Cl રિમૂવ થયેલા છે, જે કોને મળ્યા હશે? હાઇડ્રોજનને. અને શું આપ્યું હશે? HCl. શું આપ્યું છે? HCl. અહીંથી તમારા NaOHમાંથી Na જોડાયેલો છે, મતલબ કે અહીંથી OH માઇનસ છૂટા પડ્યા છે અને અહીંથી હાઇડ્રોજનનું શું થયેલું છે? વિસ્થાપન. તો એ તમને શું આપશે? પાણી. તો અહીંયા તમે ઉપનિપજ સ્વરૂપે HCl અને પાણી આપી શકો છો. તો ફિનોલ પ્રથમ મધ્યવર્તી બનાવે છે
હવે આ જે મધ્યવર્તી બન્યું છે ઇન્ટરમીડિયેટ, આ ઇન્ટરમીડિયેટ ને આલ્કલી હાજરીમાં, મતલબ કે એનિઓએચ સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની હાજરીમાં જળ વિભાજન પ્રક્રિયા થતા સેલિસાલ્ડિહાઇડ બને છે. ઓકે, આ જે મધ્યવર્તી છે એને શું કહીશું? તો આને કહેવાય મધ્યવર્તી વિસ્થાપિત બેન્ઝાઇલ ક્લોરાઇડ. સમજણ પૂરતું લખી દઉં છું, નહીં લખો તો બીજ કોઈ તકલીફ ન હશે નહીં. ઓકે, જેને જલીય આલ્કલીની હાજરીમાં જળ વિભાજન પ્રક્રિયા કરાવતા, તો આ પહેલું જલીય આલ્કલીની હાજરીમાં આલ્કલીય સમૂહ દાખલ થયો છે, આ મધ્યવર્તી તો એનું સ્થાન છે, અને એનું જળ વિભાજન થતાં આપણને શું મળશે? સેલિસાલ્ડિહાઇડ, મતલબ કે એચ પ્લસ એન એ પ્લસને વિસ્થાપિત કરી અને શું બનાવી દેશે? એન એચ. જળ વિભાજન એચ ટુ છે, એચ ટુમાં એચ પ્લસ વડે એન એ પ્લસનું વિસ્થાપન થઈ જશે, અને એચ ટુમાં ઓ એચ માઇનસ તમારા એન એ પ્લસ સાથે જોડાયને શું આપી દેશે? એન ઓ એચ. એટલે આ જે બે પ્રક્રિયાઓ છે એમાં તમે કોઈ પણ એકબીજો નહીં દર્શાવો તો પણ કોઈ તકલીફ તમને થશે નહીં. તો એક અગત્યની આપણે બે માર્ક્સની પ્રક્રિયા છે, જે સમીકરણ તમે લખ્યું છે એનું જ વર્ણન કરો છો. કેવી રીતે? શોર્ટકી દ્વારા સમજાવી દઉં છું કે ફિનોલ ક્લોરોફોર્મ સાથે જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરી, કઈ પ્રક્રિયા છે? હાઇડ્રોજન વિસ્થાપન થયેલું છે, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થઈ, અને પ્રથમ મધ્યવર્તી વિસ્થાપિત બેન્ઝાઇલ ક્લોરાઇડ બનાવે છે, જે એનિમોએચ એટલે કે આલ્કલીની હાજરીમાં આલ્ડિહાઇડ સમૂહ દાખલ કરે છે, અને અંતે આ જે સંયોજન બન્યું છે એ જળ વિભાજન પામી અને સેલિસાલ્ડિહાઇડ બનાવે છે. આ સેલિસાલ્ડિહાઇડને શું કહી શકીએ? ઓર્થો અથવા તો ટુ હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ અથવા તો બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ ના નામે પણ તમે એને ઓળખી શકો છો. તો પ્રથમ આ બે પ્રક્રિયાઓ છે. હવે જોઈએ છીએ આગળ ફિનોલમાંથી બેન્ઝીન અને ત્યારબાદ બેન્ઝોફિનોલની બનાવટ. હવે જોઈએ છીએ ફિનોલની અન્ય બે પ્રક્રિયાઓ, ઝેડન ડસ્ટ સાથે અને બીજું ફિનોલનું ક્રોમિક એસિડ વડે ઓક્સિડેશન. તો અહીંયા ધ્યાન આપો કે જે આપણે અગાઉ ધોરણ 11 હાઇડ્રોકાર્બન ચેપ્ટર જે ભણ્યા ત્યાં બેન્ઝીનની બનાવટમાં પણ આ ભાગ ભણી ગયા છીએ. શું છે એ જોઈ લઈએ કે ફિનોલ ઝિંક ધાતુ સાથે રિડક્શન પ્રક્રિયા પામી અને બેન્ઝીનમાં ફેરવાય છે. ધ્યાનથી જોજો, આ કઈ સંયોજન છે? ફિનોલ, અને એમાંથી શું બનેલું છે? બેન્ઝીન. તમારા C6H5OH ની ઝેડન ડસ્ટ ઝિંક રદ સાથેની રિડક્શન પ્રક્રિયાથી બેન્ઝીન મળે છે. રિડક્શન કેમ? તો હાઇડ્રોજન ફરી પાછા એરોમેટિક સેન્ટરમાં ઉમેરાય છે, તો બેન્ઝીનમાં હાઇડ્રોજન ઉમેરાવાની પ્રક્રિયા આ રિડક્શન પ્રક્રિયા છે, અને ઓક્સિજન ઝિંક ધાતુને મળે છે, એટલે ઝિંકનું શું છે? ઓક્સિડેશન, અને તમારા ફિનોલનું રિડક્શન. ઓલ ઓવર આ કેવી પ્રક્રિયા છે? રિડક્શ પ્રક્રિયા છે. કદાચ પૂછાઈ જાય કે કેવી પ્રક્રિયા છે, તો કામ લાગશે, બરાબર છે? તો આમાં તમને કોઈ જ ડિફિકલ્ટી હોવી જોઈએ નહીં, સીધું મિકેનિઝમ છે. ફિનોલનું ઓક્સિડેશન જોઈએ. ફિનોલનું ક્રોમિક એસિડ વડે ઓક્સિડેશન થઈ અને સંયુગ્મિત ડાયકીટોન બનાવે છે. ક્રોમિક એસિડ, ધ્યાનથી જોજો, શેનું શેનું મિશ્રણ છે? સોડિયમ ડાયક્રોમેટ Na2Cl2O7 અને સલ્ફ્યુરિક એસિડનું H2Cl2O7 H2CrO4 બે પ્રકારના ક્રોમિક એસિડ છે. તો જુઓ, ફિનોલ સોડિયમ ડાયક્રોમેટ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ કુલ ઓલ ઓવર શું કહેશું? એનું ક્રોમિક એસિડ નામનું સંયોજન, એના વડે ઓક્સિડેશન પ્રક્રિયા પામી અને સંયુગ્મિત ડાયકીટોન બનાવે છે. ડાયકીટોન જોઈ શકો છો, એક ઉપર છે અને એક બીજો નીચે છે, છે શું? સી ડબલ બોન્ડ ઓ. તો આ સંયુગ્મિત ડાયકીટોન જે સંયોજન બન્યું એને કહેવાય છે બેન્ઝોક્વિનોન. નામ યાદ રાખજો, એક માર્ક્સ તો એમસીક્યુ પૂછાય છે, બે માર્ક્સનું સમીકરણ પણ પૂછાઈ શકે છે, અથવા તો બે માર્ક્સમાં આખું થિયરીનું કન્ટેન્ટ પૂછાઈ શકે છે. તો આ છે ફિનોલમાંથી બેન્ઝોક્વિનોનની બનાવટ.
તો કુલ ચાર આપણી પાસે ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓ છે. પહેલી કોલબી પ્રક્રિયા છે, ત્યારબાદ રિવર્ટિમાન છે, એના પછી ઝેરેન ડસ્ટ સાથેની પ્રક્રિયા છે, અને અંતે ક્રોમિક એસિડ વડે એનું ઓક્સિડેશન છે. તમે જોઈ શકો છો કે ફિનોલ કોલબી પ્રક્રિયામાં સેલિસિલિક એસિડ બનાવે છે, રિવર્ટિમાન પ્રક્રિયામાં સેલિસાલ્ડિહાઇડ બનાવે છે, ઝેરેન ડસ્ટ સાથે પ્રક્રિયા કરી અને બેન્ઝિન બનાવે છે, અને ક્રોમિક એસિડ વડે ઓક્સિડેશન પામી અને બેન્ઝોક્વિનોન બનાવે છે. ચાલો ચાર સમીકરણ યાદ રાખજો. મે બી કદાચ આમાંથી મિક્સચર બનાવી, મતલબ કે સમીકરણો એડ કરી અને કાર્બનિક પરિવર્તનો સારા એવા પૂછાઈ શકે છે. આજે ફિનોલની વાત કરીએ તો એમાં થોડુંક તમને એડ કરી આપીએ છીએ કે હવાની હાજરીમાં ફિનોલ સંયોજનો ક્વિનોન ધરાવતા ઘેરા રંગના મિશ્રણોમાં ઓક્સિડેશન પામે છે. આવું એક બુકની અંદર સામાન્ય કન્ટેન્ટ સ્વરૂપનું એક સેન્ટેન્સ છે. મે બી કદાચ તમને એમસીક્યુ માટે પ્રિફર થઈ શકે, તો એ ધ્યાન રાખજો. તો ફિનોલની આ ચાર રાસાયણિક પ્રક્રિયાઓ જોયા પછી હવે આપણે આપણા આગળના લેક્ચરમાં ઇથર સંયોજનો વિશેની ચર્ચા કરીશું. આશા છે કે તમને આમાં કમ્પ્લીટલી આઈડિયા આવી ગયો હશે. જો ન સમજાયું હોય અથવા ખબર ઓછી પડી હોય અથવા તો કોઈ કન્ફ્યુઝન, કોઈ ડાઉટ જેવું તમને રહી ગયું હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મોકલી શકો છો. ત્યાં સુધી દરેકને ગુડ બાય એન્ડ ટેક કેર.